नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામે રહેતા અને મૂળ ખેતીનો વ્યવસાય કરતા માધાભાઈ ખેમાભાઈ પરમાર, જેઓ પોતાનું જીવન ખાલી ખેતી વ્યવસાય પર નિર્ભર રાખે છે, તેમની જમીન જેનો સર્વે નંબર છે 270 છે અને ખાતા નંબર 552, 553, 554 અને 555 છે. આ ખેડૂતની જમીનમાં પાણી હોવાથી ધાણા તથા મેથી અને જીરું તેમજ જુવારનો પાક આશરે 22 વીઘામાં વાવેલો હતો અને હાલ પાક તૈયાર થઈ ગયેલ હોવાથી તેમનું કટિંગ કરી અને ખેડૂતની રીત મુજબ એક જગ્યા પર ખરું બનાવી પાક કાઢવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ આજની સરકારની નબળી કામગીરી, પીજીવીસીએલની ગોર બેદરકારી અને ખેડૂતના ખૂટતા કિસ્મતના હિસાબે તેમનો સઘળો પાક પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી શિયાળુ પાકનો સ્વતંત્ર નાશ પામ્યો છે. આમ આદમી પાર્ટી દેવભૂમિ દ્વારકા યુનિટ દ્વારા આ ખેડૂતને હાલના શિયાળુ પાકના ભાવ મુજબ અને વીઘામાં જે ઉત્પાદન થાય છે તે મુજબ વહેલામાં વહેલી તકે ખંભાળિયા તાલુકાના પીજીવીસીએલ કચેરી દ્વારા પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં આવે અને સમસ્ત ગામમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વાડી વિસ્તારના તમામ તારનું કામ ફરીથી હંગામી ધોરણે સારી રીતે પૂરું કરવામાં આવે, જેથી કરીને આવી રીતે ભવિષ્યમાં કોઈ પણ ખેડૂતનો પાક બળીને ખાક ન થઈ જાય. દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ આપ સતવારા રામજીભાઈ જેઠાભાઈ.